નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જલ્દી વિદ્યાલય તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું પટેલ ઈશા. આજે આપણે ધોરણ છ વિષયમાં ચેપ્ટર નંબર 8 દશાંશ સંખ્યાઓ તેમાં સ્વાધ્યાય પાંચમાં દાખલા નંબર 1, દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 શીખીશું. તો ચાલો જોઈએ. સૌ પ્રથમ દાખલા નંબર 1 શું કહે છે? નીચેના દરેકના સરવાળા કરો. તો એ આપેલું છે 0.107 પ્લસ 8.5 પ્લસ 30.08. તમે લખ્યું છે, શું લખ્યું? મેં પહેલાં 0.007, પછી મેં લખ્યું 8, ફરીથી કરી બધી આપણે જોઈએ. ચલો લખ્યું, શું છે? 0.007 કમ્પ્લીટ. પછી બીજું શું છે? 8.5. વિદ્યાર્થી મિત્રો, આપણે પોઈન્ટના નીચે જ પોઈન્ટ રાખવાનું, આગળ પછી સંખ્યા કરવાની. શું છે? 7.5 તો જવાબ આવ્યો 38.587. તો ચાલો જોઈએ બીમાં શું છે. 15 પોઈન્ટ ક્યાં વિદ્યાર્થી મિત્રો? 15 ની પાછળ શું છે? 0.632. 0.632 બધાની પાછળ કશું નથી. અહીંયા છે 13.8 માટે અહીંયા કશું નથી. 0.00 પ્લસ. ચાલો કરીએ સરવાળો. શું આવશે અહીંયા? 2, 3, 8, 14, 5, 6, 7, 8, 9, 1, 2 પોઈન્ટ નીચે પોઈન્ટ. જવાબ આવ્યો 29.432. ચાલો જોઈએ દાખલા નંબર 3 શું છે. 27.0772 પ્લસ 0.95 પ્લસ 0.004. ચલો અહીંયા આવશે 4, અહીંયા આવશે 12, એટલે બોલો બધી પડી 5 ને 6. શું થશે? 5 ને 6 પોઈન્ટ નીચે પોઈન્ટ. અહીંયા આવશે 7, અહીંયા આવશે 2. આપણો જવાબ આવ્યો 27.624. ચલો જોઈએ ઉદાહરણ મળી 25.65 9.05 5 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
નર્સ, ઓરી પાછળ નર્સ, અને સોરી નર્સ પણ 425 પ્લસ પોઈન્ટ 425 પ્લસ મેરો શું આવશે? ત્યાં 5 વાગે 7 અગિયાર પોઈન્ટ 3 આવશે 13.175. ચાલો જોઈએ 38.0.
342.89. તો અહીંયા આપણો દાખલા નંબર એક પૂરો થયો. હવે આપણે જોઈએ દાખલા નંબર બે. દાખલા નંબર બે શું કહે છે? રસીદે ગણિતની ચોપડી માટે રૂપિયા 35.75 અને વિજ્ઞાનની ચોપડી માટે રૂપિયા 32.60 ખર્ચ્યા. તો રસીદ દ્વારા ખર્ચવામાં આવેલ કુલ રકમ શોધો. તો જો કુલ રકમ કીધે છે વિદ્યાર્થી મિત્રો, એટલે શું આવશે? બનેલો સરવાળો. રસીદે ગણિતની ચોપડી રૂપિયા 35.75માં ખરીદી, વિજ્ઞાનની ચોપડી રૂપિયા 32.60માં ખરીદી. કુલ ખર્ચ બરાબર ગણિતની ચોપડી પ્લસ વિજ્ઞાનની ચોપડી. ગણિતની ચોપડી કેટલા? 35.75. વિજ્ઞાનની ચોપડી 32.60. બંનેનો હું સરવાળો કર્યો. 35.75, 32.60. શું આવશે? 5, 6, 7 એટલે કે 13, 3 વધે 1, 1. આ 6, 7, 8, 9, 3, 6. જવાબ આવશે 68.35. લખવાનું રસીદ દ્વારા ખર્ચવામાં આવેલ કુલ રકમ રૂપિયા 68.35 હશે. ચલો જોઈએ દાખલા નંબર 3. રાધિકાની માતાએ તેને રૂપિયા 10.50 અને તેના પિતાએ તેને રૂપિયા 15.80 આપ્યા. તો રાધિકાના માતા પિતા દ્વારા રાધિકાને આપવામાં આવેલ કુલ રકમ શોધો. કે છે રાધિકાની માતાએ તેને કેટલા રૂપિયા આપ્યા હતા? તો તેને આપેલ રકમ બરાબર રૂપિયા 10.50 અને તેના પિતાએ આપેલ રકમ બરાબર 15.80. કુલ રકમ શોધવાની માટે બંને શું કરીશું? સરવાળો માટે 10.50 પ્લસ 15.80. 10.50 પ્લસ 15.80 0. 5, 8, 3, 15, 1, 0.5, 1, 6 અને અહીંયા આવશે 2. રાધિકાના માતા પિતા દ્વારા આપવામાં આવેલ રકમ કુલ 26.30 રૂપિયા હશે. તો જો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખ્યા સ્વાધ્યાય 8.5માં દાખલા નંબર 1, 2 અને 3 જે તમારે લખવાનું છે, તમારી સ્વાધ્યાયમાં તમે જોઈ જોઈને સરસ બોર્ડમાં મેં લખ્યું છે, એ પદ્ધતિથી લખજો. થેન્ક યુ.